મારે મૂળ મુદ્દા ઉપર આવું હતું એટલે હું કાયમ કહું છું, મિત્ર કરો ને તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી કરવા જ નહીં, એના કરતા નકર હારા. સાહેબ મિત્ર તો એક બહુ મોટી વસ્તુ છે સાહેબ. આમ તો બે પ્રકારના આપણા મિત્રો હોય રણલભાઈ જોશી સાહેબ, બે પ્રકારના મિત્રો હોય, એક સ્લીપર જેવા મિત્ર હોય, એક બૂટ જેવા. સ્લીપર જેવા મિત્રો હોય ને જરાક ગારામ લેપટ્યા નથી, ભણના દીકરા પગમાંથી નીકળ્યા નથી, જરાક લેપટ્યા નથી, નીકળ્યા નથી. બૂટ જેવા હોય ગમે એવા ગારામ ખૂતો તોય ભેળા હોય આવે. અને આ સ્લીપર જેવા મિત્રો કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે ને તો વાંહેથી છાંટા ઉડાડે ઉડાડે ઉડાડે, એટલે એની ખાસ ધ્યાન રાખવી સાહેબ. મિત્રતા પણ બહુ મોટી વસ્તુ છે સાહેબ. મિત્રતા તો તમારી આજુબાજુમાં કેવા માણસો એની બહુ ફેર પડે. જો તમે જો કેળ છે ને, આંબલી છે ને, આંબલીનું ઝાડ બહુ વિશાળ હોય, સીકણું એવું હોય, આપણે ડાળમાં ટીંગાઈ જાય તો તૂટે નહીં, છતાં એના કાતરા ખાટા ને વાંકા શું કામ ખબર, પાંદડા બહુ ઝીણા. જેની આજુબાજુમાં ઝીણી બુદ્ધિ ના હોય ને, ટૂંકી બુદ્ધિ ના હોય ને, એના પરિણામ ખાટા જ આવે હંમેશાને માટે, એના ફળ ખાટા જ હોય. કેળનું ઝાડ નાનું હોય પણ પાંદડા બહુ, એના કેળા મીઠા, શું કામ પાંદડા બહુ વિશાળ. જેની આજુબાજુમાં વિશાળ વિચારોવાળા માણસો હોય, વિશાળ બુદ્ધિવાળા માણસો હોય, સાચું કહેવા મિત્ર કરો તો સાચું કહી દે ને કરજો, કે તારાથી આ તારાથી થાય, આ ન થાય, આ કરી બરાબર નથી. ઓલું નહીં, એક રાજાને જૂના જમાનામાં વિચાર થયો કે માને બધા સાહેબ સાહેબ રાજ મહારાજ બરોબર, તમે બાપુ તમે કેવી સાચું જોઈએ, એવું કહેવાળા છે, કોઈ સાચું કહેવાળા છે. એને વિચાર થયો તો પૂનમની રાત્રિ હતી ને અગાસી ઉપર બધાને ભેળા કર્યા એના થોડા માણસો 10-15 જણાને, અને પછી કીધું આમ ઊંચું જઈને કીધું, ચંદ્રમાની અંદર મને રામોપીર હોય એવું દેખાય છે. ત્યાં તો 15 જણા બીજા હતા એમાંથી 14 બોલે હા એરિયા મહા ભાલાવાળા પીર જ છે, લે રણુજાના રાય જ છે એ કે. બીજું કે ઘોડો દેખાય, જો ને પૂંછડું ના ઘોડો, લીલો ઘોડો છે એ કે. એક પૂછી એક 14 જણા એવું કીધું કે આ રામોપીર જ દેખાય. 15મો યુવાન એક હતો, પોતાના બાપની નોકરી મળેલી, એ એમ બોલ્યો મને રામોપીર નથી દેખાતો, કાળું ધાબુ દેખાય છે. તો ઓલા 14 બોલ્યા આવાના વાંઈ કે ખબર પડે ને, કઈ બાપુને દેખાય છે, અમને દેખાય તને, તું મરે ને અમને ક્યાંક મરવે થઈ ગયા, આમાં દેખાય છે કે કઈ નહીં તને, ના પણ મને નથી દેખાતું. ઘડીક રગજ ગાલી, છેલ્લે વિચાર થયો, બધાએ કીધું નો બોલ્યો કે મને નથી દેખાતું નથી દેખાતું. ત્યારે 15માંથી એક પછી એક મીડા બોલવા, મહારાજ એ કે આય આવો છે અને આનો બાપે આવો ખોસડ્યો હતો, આને નોકરીમાંથી કાઢી નાખો. પણ મિત્રો બાપ સામી જયારે વાત આવી ને ત્યારે તરવરિયો યુવાન પોતાના બાપની નોકરી મળેલી એને આમ પટ્ટો કાઢ્યો ભાઈ, અને કીધું કે આ લ્યો આ તમારો પટ્ટો, નોકરીએ ન રાખો તો કાંઈ નહીં, પણ મહારાજનો હું માણસ છું, એનું અન્ન ખાઉં છું, મારે કેવું જોઈએ હાચું, આ ચંદ્રની અંદર મને કાળો ધાબો દેખાય, રામોપીર નથી દેખાતો નથી દેખાતો નથી દેખાતો. અને એમ કરીને પટ્ટાનો ઘા કર્યો ને, તો મહારાજે કીધું પટ્ટો પાછો પહેરી લે અને આ 14 ઉતારી લે, આવા આવા ખીસડ ખાયા કઢી સટાય જ અમારા રાજના હુડ કાઢી નાખ્યા છે, આવા કઢી સટાય જ અમારા રાજનું પૂરું કર્યું છે કે. હા એમ સાચું કે એવો મિત્ર રાખજો, સાચું કે એવો માણસ, સાચું કે એવું બહુ મોટી વાત છે સાહેબ. હા એની અસર બહુ થાય સાહેબ. અને એટલા માટે જે પાઘડીનો દોર હું પૂરું કરીશ, મને આજ કાલના મિત્રો આ બધા યુવાનોની ફરમાઈશ રહી ગઈ હતી, એટલે પણ પાઘડી વાળા ભલે પાઘડી જીવા થોડું જીવા, પણ એના આઘડી આજની ઘડી સુધી એના નામ અમર છે. કેવડા મોટા ઇતિહાસ વિંજાયત ભગત સાહેબ. મને ખાલી યાદી લીલી વાતું કરવા બેહું તો સમય ઘણો જોઈ, પણ સાહેબ દ્વારકાની જાત્રા કરવા માટે વિહાવાડામાંથી નીકળે અને ગામને હિમાડે પોરો ખાય તો દ્વારકાવાળાને હામું આવવું પડે, એની ભક્તિ કેવી હશે તમે કલ્પના તો કરો સાહેબ. અને એવો જ પાછો એ કુળમાં વિંજરો થયો હતો, જે એક ધર્મની બેન માટે કાયમ આવ્યો, માથું પડી ગયા પછી લીડ્યો. આ ભારત વર્ષની ધરતીમાં ઘટનાઓ બની છે, એટલે હું કહું છું ટૂંકમાં વાતું કરું છું, કારણ કે ઉપરા ઉપર પુસ્તક ખડક તો હર્ગમાં ફૂગવાની નિહાણી થઈ જાય તો એ વધે ઉજળી પરંપરાની જે વાતો છે. પણ ભારતની સ્ત્રી જે છે વિશ્વમાં ક્યાંય રહેતા હોય, હું કાયમ કહું છું માતાઓ બહેનોને, હું કહેતો મારા દેશની દીકરી ધારે એવા પુરુષને જન્મ આપી શકે. એક વાત યાદ આવી એટલે કહું, મુંબઈમાં ના ભાઈદા સોલમાં આજથી 30 પહેલા અમારા એક ચારણ કવિએ વાર્તા માંડેલી ગઢવીએ, અને અકળેઠાટ ભાઈદા સોલ ભરેલો, એમાં બી આર સોપરાની હાજરી. બી આર સોપરા જેમણે જૂનું મહાભારત બહુ સરસ બનાવ્યું, અને બી આર સોપરાની પ્રોગ્રામમાં હાજરી અને આખો પ્રોગ્રામ વાર્તાઓ કરી અને પૂરું વાર્તાનો પણ એક અમને ચલાળાના મિત્રો અમે ઘણા બેઠા, કાનજી ભૂટા બારોટ, અદ્ભુત વાર્તાકાર સાહેબ, ફિલ્મ જોતા એમ ચિત્રો દેખાડે. જીથરા બાબાની કાનજી ભૂટા બારોટે જે વાર્તા કરી રેડિયો ઉપર, એ પછી ગુજરાતી ફિલ્મ વાળાએ એના ઉપર ફિલ્મ બનાવ્યું ને, એવું એવો ચિત્ર બાપુ દેખાડી નહેગા ચિત્રમાં, બોલો એ જે કાનજી ભૂટા બારોટ, એ સકર મામન જમાદાર જેને કહેવાય એ વખતની માથે આવ્યો. થોડું યાદ કરો રમણભાઈ, મોજ આ તો આનંદ છે. આ મા બાપની પુનાય તમે અહીંયા જે
ભેળી થઈ અને પુનઃ પ્રગટી છે એટલે આપણે આવો આનંદ કરી શકીએ સાહેબ. એટલા માટે કાંજી ફૂટા બારો તો વિંધાલો વિધાયણ વિધાવનમાં ફરાય તારું જંતર વગાડ જીવતા આત્મા ઠરે. સિતાર ઉપર જે વાર્તા કરતા પોતે ઈ વખતની માથે બગીચાનું રખોલું કરીને એક ડોહો બેઠો છે. આહા સલામ જય હો જય હો ઉદેવ. બગીચાનું રખોલું કરીને એક ડોહો બેઠો છે, બેઠો બેઠો હોકો પીતો તો હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું આટલી બધી નળી લાંબી કા તો કે વેસન થી છેટા હરા. આવી રીતે બેઠો બેઠો હોકો પીતો તો એમાં કોકે આવે ને કીધું બાપા મકાન હળગે તો કે મારે હું, અરે કે તારું હળગે તો કે તારે હું. એમાં ઈ બેઠો બેઠો હકો બાબો ઈ આંબાનું રખોલું કરે ને બગીચામાં એવી કેરીઓ જામેલી જાણે હઢુહી બાઈ માણસ ને લીખું જામ્યું હોય એવી. હો બોલો એને કેવી એની ઉપમા કેવી બોલો. ઈ બેઠો બેઠો હકો પીતો તો એમાં બીજો પાંચો ભાભો આવ્યો, આવીને કીધો હકા કે હા હવાર થવા આવ્યું, ઘોડા લઈને થોડોક આમમાં હિમાળા સુધી આટો મારી અથવા સામે ગામ જઈ આવી. તો કે હાલો બે ઘોડે માથે સવાર થઈને બે નીકળ્યા. પદડુક 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 ઘોડા નીકળ્યા જેને કહેવાય. એમાં કેળામાં ભૂંગળી પીવાનું મન થયું. હામો પવન હતો, ભૂંગળીઓ જગતી નહોતી તો ઘોડા હામા કર્યા પાછા ફેરવા. પાછા ફેરવીને ભૂંગળીઓ જગાવી પણ ઘોડા વાળવાનું પાછું ભૂલી ગયા. ઘડીક વાર થયું ત્યાં ગામ આવ્યું. હકો બાપો કે પાછા ગજબ થઈ ગયો, કાં તો આપણા જેવું જ ગામ છે. શું ભગવાનની લીલા છે કે એમાં કે હા તો વડલા ને પીપળું ને અવેડા ને આપણા જેવા જ છે. ગજબ થયો ભગવાનની લીલા કેવી. બે ગામ હરખા બનાવ્યા, એમાં પાણીયારું આવ્યું, કુએ બાયું પાણી ભરતા હતા. આખો બાપુ કે પાંચા ગજબ થઈ ગયો, કાં તો બાયું આપણા જેવી જ છે. બાયું કે ઘેરે ગુડાવ તમારી થઈ. આ એક મોજ હતી. એટલે તમને એમ ન થાય કે મને હાસ્ય ન આવડે. હા ખાલી થોડીક યાદી થઈ એટલે કહી દઉં. અને ઈ પ્લેનમાં મુંબઈ આવ્યા ને, મુંબઈ કાનજી બાપા રાજકોટથી મુંબઈ પ્લેનમાં આવ્યા ને તો વાર્તા મુંબઈમાં વાર્તા કરવા આવેલા તો અડધી કલાક તો પ્લેનની જ વાર્તા આવેલી. ઈ કે જાણે ધીરું 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 પ્લેન ચડ્યું અને એમાં દીકરીઓ રખડતી હતી. મને કે બેટા મને કે પટો બાંધી લ્યો. મેં કીધું બેટા આ બધા ખૂટેલના ને ભરે બાંધ્યા, મારી બીક નો રાખતી, તું તો મારી દીકરી કેવા. એને એમ કે છોકરી બીવે છે એટલે બધાને બાંધી દીધા. એમાં મુંબઈમાં પ્લેન ઉતર્યું અને ધીરા ધીરા લાલ પીળા પીળા ગુલાબી માણસો નીહર્યા, જાણે આકાશની મગર વ્યાણી હોય એવું લાગે. હો એવી રીતે એ વાર્તા કરતા. પણ એની એક મજા હતી, એ જીતરો બાબો એને જે ચિત્ર્યો. સકર મામન આવ્યો ભેખડા પાસે, આવીને વડલાને મૂળીએ ઘોડાને બાંધીને કીધું જીથરા બહાર નિકલ, મેં મુસ્લિમ હું ઓર હિન્દુ કા ભૂત મેરા કુછ નહીં બિગાડ સકતા, મેં તુજે પકડ કે શીશે મેં ડાલ કે બૂચ દે દૂંગા. કાંજી ભૂટા આમ વાર્તા કરતા, બૂચ દે દૂંગા. એમાં હાથમાં હિહમ નો બત્તો લઈને ભેખડા માંથી હૌફ કરી જીથરો બાબો નીકળ્યો અને સકર મામન ઘોડા માથે સવાર થયો. પણ ઘોડો સોડવાનું ભૂલી ગયો મૂળીએથી, તો જીથરા બાબા દેખી અને ઘોડો ભડક્યો, મૂળિયું કાઢી લીધું એમને અને મૂળિયું ઓલા દોરડામાં બાંધેલું અને ઘોડો ભાગે ને મૂળિયું વાંહેથી ઉલળી ઉલળીને સકર મામન ને તરાંગ દઈને આવે. જીથરા તેરી ગૌ તો કે પાડો થતો ન મેલું, જીથરા તેરા કુત્તા તો કે મીંદડો થતો ન મેલું. એ જીથરો બાબો કાનજી બાપાએ જે ચિત્રો એ ફિલ્મ વાળા નો બનાવી હેગા, એ વાર્તાકાર કાનજી બાપાને મારે થોડા યાદ કરવા હતા. હાસ્ય તો કલાકો સુધી, પણ મારી એવી ઈચ્છા છે કે સમગ્ર ભારતમાં કે જ્યાં પ્રોગ્રામ દેશ વિદેશ સુધી મારા મારી ધરતીના માઢુડાઓને મારે સંસ્કૃતિની વાતો ફુગાડવી છે, એટલા માટે હું આ મહેનત કરું છું કાયમના માટે. હા એ વાર્તા માંડેલી ભાઈદાસોલમાં ગઢવીએ. મૂળ વાત ઉપર આવું, બિહાર છોપરાની એમાં હાજરી અને વાર્તા પૂરી થઈ, ત્રણ કલાકનો પ્રોગ્રામ પૂરો થયો અને ચારણ કવિએ વાર્તા માંડેલી. બિહાર છોપરાએ છેલ્લે મળવા આવ્યા ગઢવીને, કીધું કવિરાજ આપ બહુત અચ્છી બાતે કરતે હૈ, બહુત અચ્છી બાતે કરતે હૈ, મેં થોડી દેર કે લીએ આયા થા,
और पूरे प्रोग्राम में बैठ गया, मैं उठ नहीं सका, जा नहीं सका। कि हूँ थोड़ी बार आवीन वही जावा माटे आयो तो अने आखो प्रोग्राम हांभळो हूँ उठी ज न सको तमे एवी वार्ता तो। तो के सारी बात छेले बी आर छोपराए अमारा गढ़वी ने कीधु 30 वर्ष पहला के एक बात मने समझ में न आवी तमारी। के कई बात? तो के तमे एम कीधु के जेनु पतिव्रता नारियु जे होय जेनु दाम्पत्य जीवन सारू होय એના સંતાનો નબળા ન થાય, તમે એવું કીધું તો ગા તો ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોઈ શકે કે પોતાનો પતિ દુનિયા ન જોવે? તો ગાંધારી આંખે પાટા વાળી લીધા, મારે દુનિયા નથી જોવી। આવી ગાંધારી પતિવ્રતા નારી હોવા છતાંય એનો દીકરો દુર્યોધન કેમ થયો? કવિરાજ મને જવાબ આપો। બી આર છોપરાએ અમારા ગઢવીને કીધું કે આવી ગાંધારી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? અને તેથી ગઢવીએ જવાબ દીધો તો ભાઈદાસ હોલમાં કે સાંભળી લ્યો બિયાર છોપરા સાહેબ, તમે બહુ સરસ ચિત્રકરણ કર્યું છે મહાભારતનું, તમને વંદન કરું છું, પણ મારે તમને કહેવું છે, એ ચારણ તરીકે આવ્યો છું, વાર્તાકાર તરીકે આવ્યો છું, એટલા માટે કે ગાંધારીએ આંખે પાટા વાળી દીધા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો એવું તમે પૂછતા હો, તો હું કહું છું ગઢવીએ બી આર છોપરાને કીધેલો કે જનેતાની જે બે આંખ છે ને, એક આંખ શિક્ષણની છે, બીજી આંખ સંસ્કારની છે। શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને, એના દીકરા દુર્યોધન જ થાય, પછી ગમે એવી પતિવ્રતા નારી હોય કે ગમે એવી હોય ભલા માણસ। શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતાએ પાટા વાળ્યા છે, એના દીકરા દુર્યોધન જ થાય।